જે નીચે દરિયામાં સંતરા છે, ઈલૈયાને અમારે આકાશમાં ઉડાડવા છે અને આ
પૂછાય છે એટલે બીજામાં શું આવશે રાઈટ પછી ત્રીજું છે કે ઘરની બહારનો આકાશ અંધકારથી ભરેલો હતો સમજાય છે ને બધાને પેજ નંબર 52 ઉપર જે રાઈટ રૂમ છે એ તમને સમજાવું છું એમાં આપણે ત્રીજું પૂછ્યા છે ઘરની બહારનો આકાશ અંધકારથી ભરેલો હતો તો આખો આકાશ કેવો હતો આકાશમાં અંધકાર હતો તો ત્રીજામાં શું આવશે બ્રાઇટ બરાબર પછી ચોખ્ખું વાક્ય છે કે ખુલ્લી જગ્યામાં વાતાવરણમાં ભાઈ બને નિરાત અનુભવી તો આ વાક્ય પણ સાચું આવશે પછી પાંચમું છે ઠંડા પવનથી ભાઈ બને થીજી ગયા તો ભાઈ બને થીજી નહોતા ગયા એને તો એને તો ઊંટની મજા આવી નથી એટલે પાંચમું વાક્ય છે એમાં શું આવશે રોંગ આવશે એટલે કે ખોટું છે પાંચમું વાક્ય પછી છઠ્ઠું છે ખુલ્લી જગ્યામાં પહોંચ્યા તેથી ભાઈ બહેનને હવે પોતાનું ઘર બનતું નથી તો આ વાક્ય છે કેવું છે સાચું છે પછી સાતમું છે કે ખેતર વટાવતા ભાઈ બહેન ડરી ગયા તો આ વાક્ય કેવું છે ખોટું છે એ ભાઈ બહેન એકે વાત ડરતા નથી પછી ત્યાર પછી છે આઠમું કે ઝાકળને પકડી રાખવાની ભાઈ બહેનની ઈચ્છા છે તો આ વાક્ય પણ ખોટું છે એને ઝાકળને પકડવું નથી પણ ઝાકળની ચૂંદડી બનાવી અને ઓઢાડવી હતી બરાબર તો ત્યાર પછી નવમું વાક્ય આવશે કે બહેનને ઝાકળના બનાવનાર વિશે જાણવું છે આ વાક્ય કેવું છે સાચું છે એને જાણવું છે ને કે આ ઝાકળ કોણે બનાવ્યું છે જે ઝાકળની ચૂંદડી છે એ બનાવનાર કોણ છે એને જાણવું ત્યાર પછી દસમું વાક્ય છે તારા અને શંખનાની જગ્યા બદલી નાખવી છે તો આ વાક્ય કેવું છે ખોટું છે એને જગ્યા નથી બદલવી પણ એને આભમાં અને ધરતી ઉપર એને છાંટવા હતા બરાબર હવે ત્યાર પછી નીચે જો સાચું છે કે કલ્પના તો આ કેટલા વાક્ય છે સાત વાક્ય છે તો એ તમારે તમારી જાતે કરવાના છે તો કઈ રીતે કરશો તો પેલા સૌથી પહેલા વાક્ય વાંચવાનું છે વાક્ય વાંચ્યા પછી તમારે વિચારવાનું છે કે આ એને કલ્પના કરી છે કે સાચું બન્યું છે જો કલ્પના હોય તો અહીંયા છે કૌંસમાં લખવાનું કલ્પના અને સાચું બન્યું હોય તો કૌંસમાં શું લખવાનું કે સાચું બન્યું છે તો તમે એક બે સમજાવી દઉં છું કે ખૂબ ઠંડો પવન વાય છે તો કવિતામાં આપણે જોયું કે પવન કેવો છે ખૂબ જ ઠંડો છે એટલે આ વાક્ય કેવું છે તો કે સાચું છે પછી છે કે ઊંચા આકાશમાંથી તારા નીચે લાવવા છે તો ઊંચે આકાશમાંથી તારા આપણે લાવી શકીએ ન લાવી શકીએ તો આમાં શું આવશે કલ્પના આની માત્ર આપણે કલ્પના જ કરી શકીએ છીએ પણ આપણે તારા કે ચંદ્ર કે સૂર્ય આપણે નીચે લઈ આવી શકતા નથી એટલે બીજા વાક્યમાં શું આવશે કલ્પના પેલા વાક્યમાં તો કે સાચું રૂપ એટલે એવી રીતે તમારે જે વાક્ય સાચું હોય તેમાં સાચું લખી અને જે વાક્ય ખોટું હોય તેમાં કલ્પના લખવાનું છે એવી